मास्टर विद्यार्थी बीकॉम सेम फाइव गुजराती मीडियम व्यापारी कायदो एक एम आप आगळना लेक्चर में यूनिट नंबर एक पूरू कर्यु ए हतु करारदारो 1872 हवे आपणे नवो चेप्टर स्टार्ट करी यूनिट नंबर टू करारदारो 1872 एम चेप्टर आपेलू छे पहेलू अवेज अवेज नामनू चेप्टर आपणे स्टार्ट करीए तो अवेज अवेज एटले शू पहला तो चेप्टर में आपणे फर्स्ट नंबर में प्रस्ताविकता स्टार्ट करीए एम छे अवेज ए करारनो पायो छे बीजे अवेज छे ए करारनो पायो छे एना विना करार कायदेसर टकी शकतो नथी एना सिवाय करार कायदेसर पर टकी शकतो नथी तो अवेज एटले शू के अवेज कोने कहेवामां आवे छे ए आपणे उदाहरण द्वारा समझीए के अवेज एटले शू अने अवेज कोने कहेवामां आवे छे तो एमां उदाहरण आप्युं छे एक व्यक्ति बीजी व्यक्ति ने पोतानी मोटरकार वेचे छे के पोतानी मोटरकार छे एक व्यक्ति बीजी व्यक्ति ने वेचे छे તેના બદલામાં બીજી વ્યક્તિ રૂપિયા 95 જ્યારે પહેલી વ્યક્તિને આપે છે એટલે કે જે મોટર વેચે છે એની મોટરના બદલામાં એ સામેવાળી વ્યક્તિને અવેજ આપે છે એટલે કે રૂપિયા આપે છે એને અવેજ કહેવાય અહીં પહેલી વ્યક્તિ છે વ્યક્તિએ જે મોટર આપી તેના બદલામાં તેણે નાણાં મળ્યા એટલે કે પહેલી વ્યક્તિએ મોટર આપી તો એને સામે રૂપિયા મળ્યા એટલે મોટર વેચાણ કરારમાં મોટરે નાણાંનો અવેજ છે એટલે કે મોટરના જે મોટર વેચાણનો કરાર કરવામાં આવ્યો એમાં મોટરે નાણાંનો અવેજ છે પરંતુ એક વ્યક્તિ ખુશ થઈને બીજી વ્યક્તિને પોતાની મોટર આપવાનું જણાવે અને બદલામાં તેને કંઈ મળે નહીં તો તે એ કરાર નથી એટલે કે પાછળથી મોટર આપવાની ના પાડે તો બીજી વ્યક્તિ તેના પર કાયદેસર કોઈ પગલાં લઈ શકે ખાલી એમ જ યુઝ કરવા આપી હોય સામેવાળી વ્યક્તિએ તો એ પાછળથી એવું ના પાડે કે હું તને મોટર નહીં આપું તો એના ઉપર સામેવાળી વ્યક્તિ કોઈ એક્શન લઈ શકે નહીં પરંતુ એને સામે પૈસા આપી અને લીધું હોય તો એ કરાર કરી શકે છે એમાં શ્રી બ્લેકસ્ટોન કહે છે કે કરારની રચના માટે એક યા બીજા પ્રકારનો અવેજ એટલો જરૂરી છે કે એક પક્ષે કંઈ કરવાની કે ચૂકવવાની આપેલી કબૂલાત સામે બીજા પક્ષે કોઈ વળતર આપ્યું ન હોય તો તે અંગે લેવાતા પગલાંને કાયદાનો ટેકો મળતો નથી જો કોઈ વ્યક્તિને કશું મેળવ્યા વગર રૂપિયા 100 આપવાનું વચન આપું અને મારા નાણાંનું વળતર આપવા તે વ્યક્તિ કશું કરે નહીં કે બદલામાં કશાનું વચન આપે નહીં તો મારા વચનનું કાયદામાં કશું મહત્વ નથી એમાં સમજૂતી આપી છે અવેજની તો એ જોઈએ આપણે કરારમાં બે પક્ષકારો હોય છે એ તો સ્પષ્ટ છે તેમાં એક વ્યક્તિ વચન આપનાર હોય છે અને બીજી વ્યક્તિ વચન લેનાર હોય છે કે કરારમાં બે પક્ષકારો હોય છે પહેલું છે એક વ્યક્તિ વચન આપનાર હોય છે અને બીજી વ્યક્તિ વચન લેનાર હોય છે એટલે કે વચન આપનાર અને લેનાર હોય તો જ કરાર શક્ય બને છે એક પક્ષકાર વચન આપે તેના બદલામાં વચન લેનારે કંઈક આપવું જોઈએ અને તે કંઈકની કાયદાની દ્રષ્ટિએ કોઈ કિંમત હોવી જોઈએ આ કંઈક એટલે જ અવેજ એ જ રીતે જોઈએ તો અવેજ એ એક પ્રકારની લેવડ દેવડ છે એમ કહી શકાય કે અવેજ એ બીજી વ્યક્તિના વચનને ખરીદવા માટે અપાતી કિંમત છે ક્યુરી વી મિસાના કેસમાં વિદ્વાન ન્યાયાધીશ અવેજ સમજાવતા લખ્યું
છે. કાયદાની દ્રષ્ટિએ કિંમતી અવેજ કોઈ એક પક્ષકારને મળતો કોઈ હક હિત કે લાભ હક હિત કે લાભ અથવા બીજા પક્ષકાર કંઈક સહન કરે નુકસાન કે ખોટ ભોગવે અથવા જવાબદારી ઉઠાવે તેનો બનેલો છે. એટલે કે અવેજ નાણાં કે પદાર્થના સ્વરૂપમાં જ હોવો જરૂરી નથી. એટલે કે અવેજ છે એ કંઈક નાણાંના કે પદાર્થના સ્વરૂપમાં હોવું જોઈએ જરૂરી નથી, પરંતુ સામેવાળી વ્યક્તિ કંઈક નુકસાન કે એવું કંઈ પણ ભોગવે, નુકસાન કે ખોટ પણ ભોગવાની જવાબદારી ઉઠાવે તો એ અવેજ કહેવાય છે. હવે એન્સન્સ જણાવે છે તેમ આ બાબતમાં એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે વચન બાબતમાં આપનારે કંઈક લાભ થાય છે અને વચન લેનાર કંઈક નુકસાન ભોગવે છે. જો આ બંનેનો જવાબ હામાં આવે તો કરાર કાયદેસરનો છે અને તેમાં અવેજ છે એમ કહેવાય. પરંતુ જો તેનો જવાબ નામાં હોય તો તે વચન છે, એટલે કે મૂલ્ય વિનાનું વચન કહેવાય છે અને તેનો ભંગ થવાથી નૈતિક રીતે વચન ભંગ ગણાય. પરંતુ કાયદાની દ્રષ્ટિએ તેમાં કોઈ કાયદાનો ભંગ થતો નથી અને કાયદાની અદાલતમાં તે અંગે કોઈ પગલાં લઈ શકાતા નથી. કરારદારામાં આ અંગે ઉદાહરણો આપેલા છે, એ નીચે જોઈએ. પહેલા નંબરનું ઉદાહરણ છે, અ બને રૂપિયા 50,000માં ઘર વેચવાની કબૂલાત આપે છે. અના વચન માટે રૂપિયા 50,000 અવેજ છે, જ્યારે બના વચન માટે ઘરે અવેજ છે. બીજા નંબરમાં છે, બ અને રૂપિયા 100ના માસિક વેતનથી ક્લર્ક તરીકે રાખે છે. બને માટે માસિક વેતન અવેજ છે, જ્યારે અને માટે બની સેવા અવેજ છે. થર્ડ નંબરમાં છે, અ બને વચન આપે છે કે જો બ તેને રૂપિયા 500 અમુક તારીખ સુધીમાં ચૂકવી આપશે તો તેની સામે દાવો માંડશે નહીં. અને અહીં અની સહિષ્ણુતા બની ચૂકવણી માટે અવેજ છે. એમાં વ્યાખ્યા આપવામાં આવી છે અવેજ એટલે શું, તો એ આપણે જોઈએ કે કઈ કલમમાં અવેજની વ્યાખ્યા આપવામાં આવી છે. તો ભારતના કરારદારામાં આપેલી વ્યાખ્યા નીચે મુજબ છે. એમાં છે કલમ બે ડી મુજબ અવેજની વ્યાખ્યા આપવામાં આવી છે, તો એ જોઈએ. તો જ્યારે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કે બીજી કોઈ વ્યક્તિએ કંઈક કર્યું હોય કે કરતા અટક્યો હોય અથવા કરે કે કરતા અટકે અથવા કરવાનું કે કરતા અટકાવવાનું વચન આપે તો આવા કૃત્યને કામ કરતા અટકાવવાને કે વચન માટેનો અવેજ કહેવાય છે. એટલે કે અવેજની વ્યાખ્યા આપવામાં આવી છે આમાં કે જ્યારે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કે બીજી કોઈ વ્યક્તિએ કંઈક કર્યું હોય કે કરતા અટક્યો હોય અથવા તો કરે કે કરતા અટકે અથવા કરવાનું કે કરતા અટકાવવાનું વચન આપે તો આવા કૃત્યને કામ કરતા અટકાવવાને કે વચનને વચન માટેનો અવેજ કહેવાય છે. વ્યાખ્યાના મુદ્દાઓની ચર્ચા કરીએ. તેમાં પહેલો મુદ્દો આપેલો હતો વચન આપનારની ઈચ્છાથી, કે જે વચન આપનારની ઈચ્છા હોય એ કોને કહેવાય છે તો એ આપણે જોઈએ. અ
અવિજ વચન આપનારની ઈચ્છાથી અપાયેલો હોવો જોઈએ. એ જે વચન આપે છે વચન આપનારની ઈચ્છા હોવી જોઈએ. વચન લેનારે કંઈક કૃત્ય કર્યું હોય કે નુકસાનની કે ખોટ સહન કરી હોય તો તે વચન આપનારની ઈચ્છાથી જ કરેલું હોવું જોઈએ. વચન આપનારની ઈચ્છા કે વિનંતી વિના કરવામાં આવેલું કૃત્ય સ્વૈચ્છિક કૃત્ય કહેવાય અને તેનો અવેજમાં સમાવેશ ન થાય. કોઈકનું કામ એક વ્યક્તિએ સ્વેચ્છાએ કર્યું હોય અને તે કરેલ કાર્ય બદલ વળતર માંગે તો તે મળી શકે નહીં. વળી કોઈ ત્રાહિક પક્ષકારના કહેવાથી કામ કર્યું હોય તે પણ જે વ્યક્તિનું કામ કર્યું હોય તેની પાસે તેનું વળતર મેળવી શકે નહીં. અલબત્ત વચન આપનાર પોતે વ્યક્ત શબ્દો દ્વારા જાહેર કરી શકે અથવા તેની કુટુંબ પરથી પણ તેની ઈચ્છા ધારવી શકાય છે. એમાં ઉદાહરણ આપે છે દુર્ગા પ્રસાદ વિમલ દેવ 1880 કેસ નંબર છે 3EL221ના કેસમાં દુર્ગા પ્રસાદે કલેક્ટરની ઈચ્છા અનુસાર એક માર્કેટ બંધાવી બલદેવ અને બીજાઓએ આ દુકાનો પાડી નાખી અને દુર્ગા પ્રસાદને એવું વચન આપ્યું કે દુકાનમાં એમનો જે માલ વેચાશે તેના પર તેઓ દુર્ગા પ્રસાદનું કમિશન આપશે. પરંતુ પાછળથી તેમણે દુર્ગા પ્રસાદને આ કમિશન આપવાનો ઇનકાર કર્યો. આ અંગે દુર્ગા પ્રસાદે કરેલા કેસમાં એવો ચુકાદો કરવામાં આવ્યો કે દુર્ગા પ્રસાદે માર્કેટ કલેક્ટરની ઈચ્છાથી બંધાવી હતી અને બલદેવ તેમજ અન્યની ઈચ્છાથી બંધાવી ન હતી. એ કમિશન આપવા અંગે બલદેવે આપેલ વચન અંગે અવેજ ન હતો. આમ કરે કાયદેસર ટકી શકતો નથી અને દુર્ગા પ્રસાદને કમિશન મળી શકે. એમાં આગળ છે બીજો મુદ્દો આપવામાં આવ્યો છે. બીજો મુદ્દો એ છે કે વચન આપનારની ઈચ્છાથી કામ થતું હોય તો વચન આપનારે લાભ થયો હોય એ જરૂરી નથી. અન્ય કોઈ વ્યક્તિને લાભ થયો હોય તો પણ કરાર કાયદેસર ગણાય છે. દાખલા તરીકે અ બેંકમાંથી લોન મેળવે છે અને બ તેનો જામીન થાય છે. બેંક અને લોન આપે એટલે તરત જ બ પણ જામીન તરીકે બેંકને જવાબદાર ગણાય છે. આમ બ અને બેંક વચ્ચે જામીનગીરીનો કરાર અસ્તિત્વમાં છે, જો કે બને આમાં કોઈ લાભ થતો નથી. ત્રીજો મુદ્દો આપવામાં આવ્યો છે, ત્રીજું ઉદાહરણ છે કે વચન આપનારની ઈચ્છાથી એમાં ત્રીજો મુદ્દો એ છે કે કોઈ વ્યક્તિએ ધર્માદા ભંડોળમાં ફાળો આપવાનું વચન આપ્યું હોય તો તેમાં અવેજ નથી. એમાં ઉદાહરણ આપ્યું છે અબ્દુલ અઝીઝી માસૂમ અલીના કેસમાં માસૂમ અલીને એ મસ્જિદના સમારકામ માટે રૂપે 500નો ફાળો આપવાનું મસ્જિદ સમિતિના સેક્રેટરીને વચન આપ્યું પરંતુ ફાળો આપેલો નહીં. મુકદ્દમામાં એવો ચુકાદો આપવામાં આવ્યો કે આ વચન પાછળ અવેજ નથી કારણ કે તેના બદલામાં માસૂમ અલીને કોઈ લાભ થતો નથી. પરંતુ જો આવા વચનને આધારે વચન લેનારે કોઈ જવાબદારી પૂરી કરી હોય તો આવો ફાળો વસૂલ થઈ શકે. દાખલા તરીકે ટાઉન હોલ બાંધવા માટે ફાળો આપવાનો મ્યુનિસિપલ કમિશનરે અવચન આપે તેને આધારે કમિશનર કોન્ટ્રાક્ટર સાથે કરાર કરે તો અ તે ફાળો આપવા બંધાયેલો છે કારણ કે તેની ઈચ્છાથી કોન્ટ્રાક્ટર સાથે કરાર થયો છે. એટલે અના વચન માટે કાયદેસર અવેજ છે. બીજા નંબરનો ટોપિક છે વચન લેનાર કે બીજી કોઈ વ્યક્તિ વચન લેનારે કે બીજી કોઈ વ્યક્તિ એ તો એમાં જે ભારતના કાયદા મુજબ કરાર અંગે
જે કાર્ય કરવાનું છે તે વચન લેનારે કર્યું હોય અથવા અન્ય કોઈ વ્યક્તિએ કર્યું હોય તો પણ ચાલે. દાખલા તરીકે અ એ માલનું વેચાણ બ માટે કર્યું. હવે બ તે અંગે રૂપિયા 1000નું કમિશન કને આપવાનું વચન આપે તો તે કાયદેસર છે અને ક કમિશન વસૂલ કરી શકે. અહીં અવેજ અ તરફથી મળ્યો છે, છતાં વચન લેનાર બ તેનો અમલ કરી શકે. જો કે ઇંગ્લેન્ડના કાયદામાં એવી જોગવાઈ છે કે વચન લેનાર તરફથી જ અવેજ મળવો જોઈએ, એટલે કે ઉપરના ઉદાહરણમાં કોને કમિશન મળી શકે નહીં. પરંતુ બ જો અને કમિશન આપવાનું વચન આપે તો તે કાયદેસર ગણાય. આમ ભારતના કાયદા મુજબ અવેજ અંગે ત્રાહિત વ્યક્તિ પણ કરારનો કાયદેસર અમલ કરાવી શકે. આ અંગે ચિનૈયાલાલ વી રમૈયાના કેસનો ચુકાદો રસપ્રદ છે. દાખલા તરીકે આ ચુકાદામાં અએ અમુક મિલકત પોતાની પુત્રી બને બક્ષીસ આપી, પરંતુ એવી શરતે કે પુત્રીએ પોતાના કાકા ક અના ભાઈને મિલકતમાંથી વર્ષાસન તરીકે અમુક રકમ આપી. તે પુત્રીએ આ વર્ષાસન આપવાનો કરાર કાકા સાથે કર્યો, પરંતુ પાછળથી તેણે વર્ષાસન આપવાનો ઇનકાર કર્યો અને એવી દલીલ કરી કે કાકા સાથેના કરારમાં અવેશ નથી, કારણ કે પોતાને મળેલી મિલકત કાકા તરફથી મળી નથી. અદાલતે જણાવ્યું કે કરારનું પાલન થઈ શકે, કારણ કે કરારમાં અવેજ વચન લેનાર અહીં કાકા તરફથી જ મળવો જરૂરી નથી, પરંતુ અન્ય વ્યક્તિ અ તરફથી મળેલ અવેજ મળ્યો છે, જે કોને વર્ષાસન આપવાના પુત્રીના વચન માટે પૂરતો અવેજ છે. આમ છતાં જે વ્યક્તિને કરાર સાથે સંબંધ ન હોય તે કરારનો અમલ કરાવી શકે નહીં. એ તો સ્વાભાવિક છે કે વ્યક્તિ કરારની પક્ષકાર ન હોય, એટલે કે કાયદા મુજબની કોઈ જવાબદારી કે લાભ અંગે કે સંમતિ આપવી ન હોય તો કરાર કાયદેસર તેને હક મળવો ન જોઈએ. હવે આપણે નેક્સ્ટ આમાં ઉદાહરણ આપ્યું છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.